नमस्ते मित्रों, एजुकेशन इनोवेशन फेस्टिवल में आप सबनु हार्दिक स्वागत है। हूँ राकेश पटेल, सूरत नगर शिक्षण समिति संचालित शाळा क्रमांक 28 में गणित विज्ञान शिक्षक तरीके फरज निभावु छू। मारा इनोवेशन नु शीर्षक है हूँ पण बनू लेखक। आज सरस मजानु शीर्षक है, एना पाछळनी जे घटना है ये आज हूँ आपनी समक्ष रजू करीश। सौ प्रथम जरा शाळानी शुरुआत थई त्यारे विद्यार्थियों साथे मुलाकात थता विद्यार्थियों की विविध समस्याओं ध्यान आई, जेवी के विद्यार्थियों वर्ग में रजूआत करवा माटे संकोच अनुभवता हता, सहअभ्यासिक प्रवृत्ति जो शाळा नी अंदर चाले छे ए प्रवृत्तियों में भाग लेवा माटे विद्यार्थियों गभराट अनुभवता हता। साथे साथे ज्यारे प्रिय बाळकों माटे वाचन गण लेखन ना वर्गनुं आयोजन करवामां आव्युं त्यारे वर्गना होशियार विद्यार्थियों जो वाचन गणन सारी रीतना करी सके छे ए विद्यार्थियों समय घणो व्यय थतो हतो। आम ए विद्यार्थियों समस्या दूर करवा माटे घणी वक्त विचार आव्यो। एक वक्त पुस्तकालयना तास दरमियान विद्यार्थियों ने वार्ता वाचन समय विचार आव्यो कि विद्यार्थियों ने प्रथम तास दरमियान जो वाचन गणन होशियार छे एमने वार्ता लेखन आपी शकाय। साथे साथे वार्ता लेखन कर्या बाद वर्ग समक्ष जो रजूआत करे तो एमनो जे गभराट छे दूर थई शके। माटे दसमा मासना प्रथम अठवाडियामां आ जे इनोवेशन छे एमने शुरुआत करवामां आवी। आ શરદમાં વિદ્યાર્થીઓને એક શબ્દ આપી એમના વિશે સમજૂતી આપી કે તમે શબ્દ ઉપર કઈ રીતના વાર્તા લેખન કરી શકો છો। આમ થોડા થોડા સમય બાદ વિદ્યાર્થીઓ વાર્તા લેખનમાં હોશિયાર અને પારંગત થતા ગયા અને સાથે વિદ્યાર્થીઓ વાર્તા લેખનનું જે ફોર્મેટ એને અનુસરવાનું શરૂ કર્યું, જેવું કે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રસ્તાવના લખતા, ત્યારબાદ પાત્રનો પરિચય આપતા, ત્યારબાદ પાત્રનો વિકાસ કરી એમાં જરૂરી ઘટનાઓ ઘટિત વાર્તાની અંદર કરતા અને એના ઉપરથી શીખ મળતી। આમ વિદ્યાર્થીઓ આ ફોર્મેટમાં વાર્તાનું લેખન કરતા થયા। હવે વિદ્યાર્થીઓનું શરૂઆતની જે પરિસ્થિતિઓ હતી અને ઇનોવેશન બાદની જે પરિસ્થિતિઓ છે એની સરખામણીઓ કરવામાં આવી। હાલ ઇનોવેશન હજુ પણ ચાલુ છે અને એ ધોરણ 7ના અંત સુધી લંબાવવાનો વિચાર કરેલ છે, જેમાં ધોરણ 6ની અંદર હાલ વિદ્યાર્થીઓ મુક્ત લેખન એટલે કે વ્યાકરણ અને ભાષાશુદ્ધિના બાદ વગર વાર્તાઓ લખે છે, જે ધોરણ 7ની અંદર વાર્તા લેખન સાથે સાથે વ્યાકરણ અને ભાષાશુદ્ધિનો જે વિષય છે એ સાથે જોડવામાં આવશે અને જેને કારણે જે ભાષાશુદ્ધિ છે અને વ્યાકરણ વિકાસ કરી શકાય। આમ વિદ્યાર્થીઓ ધોરણ 7ના અંતમાં શુદ્ધ લેખન કરી શકશે અને સાચી રીતે એક સાચા લેખક બની શકશે। આમ વિદ્યાર્થીઓને શરૂઆતમાં પ્રોમિસ કરવામાં આવ્યું હતું કે ધોરણ 8 પૂરું કરતાં પહેલાં એ પણ એક સારા લેખક બનશે અને એમની પણ નાની મોટી જે પુસ્તિકાઓ છે એ બજારની અંદર લોકો વાંચતા હશે, તો એના માટે વિદ્યાર્થીઓ ઘણા ઉત્સુક હતા। હવે ઇનોવેશન પહેલાં વિદ્યાર્થીઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જે ભાગ લેવા માટે ખચકાટ અનુભવતા હતા એ વિદ્યાર્થીઓ આ ઇનોવેશન બાદ એટલે કે ઇનોવેશનના 2 થી 3 માસ પસાર થવાના અંતે વિદ્યાર્થીઓની અંદર સર્જનાત્મકતા વધી છે, રજૂઆત કરવાની જે ગુણો છે એ પણ વધ્યા છે। વિદ્યાર્થીઓ હાલ વર્ગમાં કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય તો ગભરાટ અનુભવતા નથી, સાથે સાથે લેખનમાં પણ સુધારો થયો છે, જેમાં 40%થી વધુ વિદ્યાર્થીઓ મુદ્દાસર લેખન લખી શકે છે, સાથે વર્ણન કરતા થયા છે। વિદ્યાર્થીઓને અન્ય ક્લાસના સરખામણીમાં જ્યારે વિદ્યાર્થીઓને કોઈક શબ્દ મળે તેનો ઉપર જે વાર્તા લખે છે એ સારી રીતના અને ટૂંક સમયમાં એ વાર્તા સારી રીતના લખી શકે છે। આમ કલ્પના શક્તિનો સારો વિકાસ થયો છે। આ ઇનોવેશનનો લાભ ધોરણ 7ના ભદ્રાવતી બેને પણ લીધો છે, જેમને પોતાના વર્ગની અંદર આ ઇનોવેશન લાગુ કરેલ છે અને એમને પણ ઘણા સારા એવા પરિણામ મળે છે। આમ અન્ય વર્ગની સરખામણીમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જે ભાગ લેવાનો રેશિયો છે જે 2:1 જેવો થયો છે। આમ ધોરણ 6ના જે વિદ્યાર્થીઓ છે એ કશુંક રજૂઆત કરવી હોય અથવા કંઈક લેખન કરવું હોય તો
तो एवं अन्य वर्ग ने सरखामणी में बमणा भाग ले छे। आम विद्यार्थियों उत्साह अनेक गुणों वध्यो छे अने आ इनोवेशन आगळ वधता धोरण सात ना अंते चोक्कसपणे आ जे विद्यार्थीओ छे ए सारा लेखक बनशे। आ इनोवेशननुं विस्तृतिकरण एटले के विद्यार्थियों समय बचावा माटे जयरे प्रथम तासनो जे समय होय छे एनुं बचत करवा माटे खूब ज उपयोगी छे। साथ विद्यार्थियों कल्पना शक्ति विकास करवा माटे पण उपयोगी छे। विद्यार्थियों सर्जनात्मकता अने विद्यार्थियों में रहेला गुणों ने बहार लावा माटे वार्तालेखन एक सारो अने उपयोगी इनोवेशन होई सके। गुजरात राज्यना बीजा जिल्लाओमां पण प्रथम तासना सारा उपयोग माटे अने वांचन लेखन में जे होशियार विद्यार्थियों छे एमनी अंदर रहेली कल्पना शक्तिओना विकास माटे तेमज सर्जन वधारवा माटे चोक्कसपणे एनो उपयोग करी शकाय। साथे साथे क्षमता सिद्धिओमां पण ભાષાની જે શબ્દભંડોળની અને લેખનની જે ક્ષમતાઓ છે એ સાથે સિદ્ધ થાય છે। સાથે સાથે નવું જે સર્જન કરવાનું વિદ્યાર્થીઓની અંદર રહેલું હોય છે એને પણ બહાર લાવવામાં મદદરૂપ થાય છે। આમ આજે વાર્તા લેખન ઇનોવેશન છે એ આપ સૌને પણ ઉપયોગી થશે અને અન્ય શાળામાં પણ એનો ઉપયોગ કરી તમે વિદ્યાર્થીઓના પ્રથમ તાસનો સદુપયોગ સાથે સાથે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ સર્જન શક્તિ અને એમનું લેખન કૌશલ્યને સુધારવા માટે ઉપયોગ કરશો એવી આશા સાથે અસ્તુત્વ।